રહી જાય ને તો મારે હાલગોદર ના કુળમાં મારો ભૂતિયો દેવ નો કહેવાય. હો બાપ, પણ કેવી રીતે પ્રસન્ન થયા બાપ? આવી અંધારી રાત ની મેઘલી મળી છે, જળ ને થળ દબી ગયું છે, વંદના થમી ગઈ છે. અને આવડા હાલગોદર પરિવાર યાદવ વંશી હાલગોદર ભગવાન કાળિયા ઠાકર હારે જે ગાયું સારી ને ઈ હાલગોદર. હો ભાઈ, આ આહિર કુળ છે, યા હાલગોદર છે, આહિર કુળ છે. એક વાર થાળી થી બધા બાપ જોરદાર. હા, અને ઈ તેજી એમ કેવા આય, રાતના 12 વાગ્યા છે અને કઈક સો ઘડ્યું એવું થયું અને પ્લીત પ્રગટ થયો. હો બાપ, એને આ કુળમાં પૂજાવવું હોય છે, હાલગોદર હારે કઈક વાત રાખવી છે. અને હાલગોદર ના કોઈ વડવા મને નામ નથી આપ્યું એટલે નામ નથી આપતો, પણ કોઈ વડવા રાતના 12 વાગે એકલા એમ કહેવાય કે ફરતા 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 ગાયું બે હું લઈ અને ફરે છે. અને રાતના 12 વાગે જેને એમ કહેવાય કે એને બાંધવું છે અને કાયમ દેહડા ની માલિપા આવી અને ગાયું બકરીયું હોય બેહું હોય એના દૂધાણાની માલપાથી દૂધ પી જાય ભૂતિયો. હો બાપ, એટલે નાની નાની દીકરીઓને ખબર પડી કે આપા આપા આપણા સમાજમાં કહેવાય. લ્યો, આપામાં જ આપણને ખબર પડે ને, આપા વડીલ હોય અને આય, બાકી બીજા તો મમ્મી ને પપ્પા ને ડેડી ને ઈ મરી જાય, ઈ નો રે જીવતા, આ તો આપા રે જીવતા મારો બાપ. કાંઈક એવા કોક આવી અને આપણી ગાયું ભેહુના અને આ બકરીઓના દૂધાણા સહિત દૂધ પી જાય છે. હે, કે દૂધ પી જાય છે. આખી રાત જેને શોકી પેરો કર્યો છે હોય હાલગોદર વડીલે વડવાએ રાતે જ્યાં એમ કહેવાય પ્રગટ થાય, પ્લીઝ પ્રગટ થાય. અને એટલો કે તો હવે મારી હારે યુદ્ધ કર, હે મારી હારે ધીંગાણું કર. આ ગણેશભાઈ ગૌરક્ષક છે અમારા ગણેશભાઈ, એક વાર જોરદાર તાળી ગયો, જોરદાર તાળી થી. હા ભૂતિયા દાદા, હા રાત ના 12 વાગે બથે બથે બાંધવાની તૈયારી કરે. હા દાદા, હા રાત ના 12 વાગે આવડે હાલગોદર ગાણે હાલગોદર પરિવાર ગાણોલી હાલગોદર એ કોઈ વડવો બથે બથે પ્લીત આરે બાંધવાની તૈયારી કરે ને. પણ આપણે કહીએ ને કે વડીલોને અને વડવાને જેટલી બુદ્ધિ હોય એટલી આપણને નથી. હો ભાઈ, ભલે અત્યારે તમે ભણેલા ગણેલા હો, તમે ભલે ભણેલા હોય પણ જે આપણા વડવાને બુદ્ધિ હતી એટલી નથી. હું કામ કે પ્લીત ની આરે બાંધવું છે, ભૂતિયા આરે બાંધવું છે, એટલે એને વિચાર કર્યો કે આની આરે બધાય નહીં. પણ જો કદાચ મોકો આવે, સમય આવે તો આની સોટલી કાપી લેવાય ને, તો એને આપણા આંગણાની માલપા એક દીકરા તરીકે રખાય. હો બાપ, ઈ કોઈ હાલગોદર ના વડવા, હાથની વાળેલી તેથી પીડી પીતા એ સમયમાં ભાઈ. હા હા, હાથની વાળેલી બીડી પીતા, એટલે હાથની એક વાળી બીડી અને ખિસ્સામાં જે આમાં હાથ નાખી અને સાઈન બીડીને પાડી દીધી, હાથે હેઠે પાડી દીધી. એટલે કીધું ભાઈ હમણે આપણે બાંધવું તો છે પણ થોડી વાર ખબર, એને ખબર છે પ્લીઝ છે, પણ બીડી પી લઈ તો મને જરાક બીડી અંબાવો ને, મને કડીમાં દુખે છે, મારથી વાંકું વળાતું નથી. કોણ કે છે? આ ગાણોલી હાલગોદર પરિવાર નો વડવા કે છો બાપ. લીધે કીધું ના તમે લઈ લો, પણ એક ને બે ને ત્રણ વાર કે ને કે પ્લીત ને એમ થયું લાઈ ને અંબાવું, એમાં બીડી અંબાવું હું વાંધો છે. આમ બીડી લઈ અને અંબાવા જાય, ખિસ્સામાં સાકું હતી ને એ સાકું લઈ અને પટ એ પ્લીત ની છોટલી કાપી અને મુઠી ની માલપા પેક રાખી અને એટલું કીધું કે હવે તારું આ જેવું છે ને એવું ને એવું સ્વરૂપ રાખજે. આવો ભાણિયા ભાઈ. હા બાબા, હા જેવું જેવું
હવે તારું સ્વરૂપ ફેરવતો નહીં ભાઈ, તું જે હોય ભૂત પ્લીત ગમી હો થવી હોય તો આય, પણ તારું સ્વરૂપ ફેરવતો નહીં સાહેબ. એક દી નહીં, બે દી નહીં, મહિનો નહીં, બે મહિના નહીં, બાર બાર વર્ષ. આ ગાણોલિયા આલગોદરના વડવાના એને બાર બાર વર્ષ કામ કર્યા, વિચાર તો કરો. જે પેટનો દીકરો કરીને દે એવું કામ કર્યું. અને એમાં એક દિવસ એમ કેવા આવી ગાણોલિયા આલગોદર પરિવારના વડવા ખેતરે ડાંગરની સીઝન પૂરી થાય અને ખેતરે ઘઉં વાવે અને ઘઉં થોડાક ભૂલી ગયા એટલે આ પ્લીતને કીધું, આ ભૂતડિયાને કીધું કે જા થોડા ઘઉં લઈ આવે. વાવણિયામાં થોડા ઘઉં ઘટ્યા છે, આ શેઢો ઓલો શેઢો મોસમ મેટલ લેવાતા. અને એમાં આ પ્લીત ઘઉં લેવા માટે આવે, આને કોઠીની માલપા ઊંડે ઊંડે આવડ્યા, ભૂતની સૂટલી ડારી દીધી હતી. પણ પ્લીતને એમ થયું કે આજ આ મોકો છે, આજ આ મોકો છે, જવા દેવાય નહીં, ઘેરે કોઈ છે નહીં. આગળ ગારાની કોઠીઓ બનાવતા આપણા વડીલો ભાઈ, મોટી મોટી, અને એમાં તળીએ જે પ્લીતની સોટલી દાટી દીધી. અમારે બરોડા થઈ રણછોડભાઈ આલગોદરા એ બધા એકવાર જોરદાર તાળી ભાઈ, જોરદાર તાળી, ધન્યવાદ ધન્યવાદ. લાઇટનું કેવરા હોય ભાઈ થોડું એની બાપ, નગર ત્યાર નામ યાદ આવી જાય મારો બાપ. પણ તેથી એમ કેવા આય એ ગાણોલી આલગોદરના વડીલ અહીંયા ખેતરે એમ કેવા આય, આ શેઢો ને ઓલો શેઢો ઘઉં ની મોસમ લે છે, ઘઉં વાવે છે, વાવેતર કરે છે, અને ઘેરે પોતાને એમ ઘેરેથી ભાઈ આઈ બેઠા છે. એ ઘઉં લઈ સોટલી લઈ અને કીધું કે હવે હે મા, હવે સેલું કી વાત ના, મારા જય માતાજી હું હવે નીકળી જાઉં છું, કેમ કે મારું સહી મને મળી ગયું છે. પણ બાર બાર વર્ષ તમારા ઘેરે રહ્યો છું ગાણોલી આલગોદર પરિવારના ઘરે, અને બાર બાર વર્ષ તમારો રોટલો ખાધો છે ને, એટલે કદાચ તમે એવું દુઃખ હોય અને મને યાદ કરે અને જો આવીને ઉભો ન રહી જાવ ને તો હું કાણોલી આલગોદરના કુળમાં ભૂતડીઓ દેવ ન કહેવાય. હો ભાઈ આટલું કઈ ભૂતડા દેવાલી નીકળે, જ્યાં ખેતરે ઘઉં હોવાતા હતા ત્યાં આવી અને ઘઉંના બાસકાનો ખા કર્યો, કાલ્યો એ આ લઈ લીધું કે કા કે મારો સમય પૂરો થઈ ગયો. અને તેથી આ ગાણોલી આલગોદર પરિવારના વડવે એટલું કીધું છે કે બાપ, મેં બાર બાર વર્ષ મારા દીકરાની જેમ તને રાખ્યો છે, તો હવે ભલે તારી સોટલી તને ચડી ગઈ તું જાય છો, પણ બાર બાર વર્ષ મેં મારા દીકરાની જેમ તને હાચવો છે, તને રાખ્યો છે, મારી પેઢી જ્યાં સુધી રે, મારો આગળ વેલો જ્યાં સુધી રે ત્યાં સુધી કદાચ ગમે ના દુઃખ પડે અને મારો ગાણોલિયો આલગોદર તને યાદ કરે રાતના બાર વાગે અને જો આવી જાજે બાપ, એટલું તો એક મને વચન આપી દે. એ શેઠે ઉભા રહીને એટલું વચન આપ્યું કે જા બાપ, બાર બાર વર્ષ મેં તારી હારી વિતાવ્યા છે, બાર બાર વર્ષ તારા ઘેરે રોટલો ખાધો છે, પણ જો તારા વૈષ્ણવ હોય છે અને કોઈ કદાચ યાદ કરે અને જો હું આવી ન જાઉં તો હું ભૂતિયો ન કહેવાય બાપ. હા, એ આ ગાણોલી આલગોદર છે, આ પાંચ ગામ છે ને ફરતા, એ પાંચ ગામમાં કદાચ ગમે ના યાદ કરે અને જો ભૂતિયા માથે વિશ્વાસ હોય ને ભલામણ આવી ન જાય ને તો એ આપણા વડવાને વચને બંધાયેલો ભૂતિયો દેવ ન કહેવાય હો બાપ. અમારે ગણેશભાઈ નો દાખલો, એક તો ગૌ રક્ષક ના પ્રમુખ છે ફોળકા તાલુકા બાવળા તાલુકા. હવે એમાં રાતના બાર વાગે પોતાની ઓફિસ થી અહીં ઘરે આવતા હતા અને રાતના બાર વાગે હોન્ડામાં સાહેબ પેટ્રોલ ફૂટી જાય રાતના બાર વાગે. ગૌ રક્ષક ના પ્રમુખ થવું કેવી વાત છે ખબર છે ને? હા, કેટલાય ટાંકી ની બેઠા હોય, કેટલાય મોકોય ગોતતા હોય ભાણિયાભાઈ. હા, કારણ કે આને ગાડી પાછી વળાયું હોય, આ કર્યું હોય, તે કર્યું હોય, એટલે બધાની આંખમાં હોય, બધાની નજરમાં હોય. પણ તેથી એમ કહેવાય રાતના બાર વાગે એને કીધું કે હે ભૂતિયા, હે અમારા આલગોદરના વડવાની કમાણીનો દેવ, અમે તો નહીં પણ અમારા વડવાએ જો પાંચ આંગળીનો હવન કર્યો હોય, ધૂપેણામાં ધૂપ કર્યું હોય, તો રાતના બાર વાગે અહીંયા પેટ્રોલ ખૂટ્યું છે, પણ પેટ્રોલ ભલે ખૂટી ગયું હોય
મને ખબર નથી રહી એટલે પેટ્રોલ ખૂટી ગયું છે, પુરાવતા ભૂલી ગયા છે પેટ્રોલ ગાડીમાં, પણ હવે પેટ્રોલ પંપ સુધી તો ગાડીને કાંઈ ઉઠી રહેવા દે ને તો મારા ગાણોલિયા હાલ ગોતરના વડવાએ કમાણીનો મારો ભૂતિયો ન કહેવાય હો બાપ. એવા ભૂતિયા દેવ અને અહીંયા ઠાકર બાપાના મહંત હજી હમણાં જ જેની વિદાય થઈ છે એવા અમારે નાનું બાપુ, આહા મરદ માણા સુરવીર માણા. એટલે જ કવિ કીધું છે કે હે જન્મની દેનારી જનતામાં જણ તો એવા ત્રણ નર જણ છે, કા ભગત કા સુરો અને કા એવો દાતા નથી રહેજે, તું ભેટ વાંધણી તારું મત ગુમાવીશ નહીં નૂર. એવા નાનું બાપુને એકવાર જોરદાર તાળી ભાઈ જોરદાર, જેને કઈ કર્યું છે એને દુનિયા યાદ કરે હો, બાકી તો વહી જવાનું 40-50 વર્ષ છેલ્લા હો વર્ષ, કોઈને હારામાં ક્યાંય કામ ન આવ્યો હોય એને કોઈ યાદ ન કરે એવા તો કરોડો મળે છે હો, એને શું કહેવાય ધનનું ધનેડું એક મરી ગયું હે, એને ઈ ન કહેવાય. સુરવીર તો જેની પાછળ લાગે એને લાગે બા, અને એવા એમ કહેવાય ઠાકર બાપાના મહંત નાનું બાપુ સરગસ્થ, એને લગાડાય નહીં સરગસ્થ, પણ સાહેબ કહેવું પડે ત્યારે પણ મીઠા બોલા હે દુનિયા માનવી હરે રે બોલિયા જગત છોડી ન જા પણ કા જેની કાન લખે હરે રે વોલી ઘેરે ઘેરે મેલી ન જાય. આવા સુરવીર કેદી યાદ આવે કે ભાઈ મરે ભાવ હારી એ જેની બેન મરે દસ જાય, પણ જેના બાળા પણમાં માવતર મરે એને સારી દશ ના વાવા. ભૂતિયા દાદાનું સાનિધ્ય છે ગાણોલી આલગોદર પરિવારના આંગણે બેઠા થઈ, અને એમાં ઠાકરના મહંત અને એને જ્યારે યાદ કરતા હોય જે કૈલાશ ધામ સિધાવ્યા હોય એવા ઠાકરના મહંત એને જ્યારે યાદ કરતા હોય કેવી રીતે બાપ સાહેબ મરદાનગી હોય ને એના માટે રાહડા કહેવાય, હા એની હારી વાતો કરાય. ઢોલ છે નહીં ઘણી પ્રકારના વાગે, ગણેશભાઈ વાણિયાભાઈ માયમેરાનો ઢોલ અલગ વાગે, ફૂલેકાનો ઢોલ અલગ વાગે, માંડવો નખાતો હોય આપણા ઘરે લગ્ન હોય ત્યારે ઢોલ અલગ વાગે, એમ ધીંગાણા નો ઢોલ કઈક અલગ વાગતો હોય. અને કવિ લખે બાપ એ ધીંગાણા નો ઢોલ જા વાગે રે મરદા જાળ માપવા માંડે રે પણ શું તે લાગેન માંથી આવા કઈક જોરાવર જાગવા માંડે રે ઢીંગાણા નો ઢોલ જા વાગે ઢીંગાણા નો ઢોલ જા વાગે
જેલનો માલધારી મારી પછી હતી ઉરેની ઉંમર રાજભા ચારણ લખે ભાલો મન શારનો હાથે મેવાડી